નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું રચના ચનાખી. મહત્વના સમાચારો પર તો સાબરકાંઠાની એક વૃદ્ધ મહિલા કે જેને યુવાનોને પણ શરમમાં મૂકી દે છે એવી કામગીરી કરી છે. 95 વર્ષની વયે પણ ખડેપગે રહીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તો જોઈએ એક વૃદ્ધ મહિલા વિશે અહેવાલ કે જે મહિલાએ માત્ર 14 દિવસમાં કરી છે 97,000 ની કમાણી. સાબરકાંઠા જિલ્લાનો વિજયનગર તાલુકો આમ તો આદિવાસી વિસ્તાર છે અને અહીં રહેતા આદિવાસી સમાજના લોકો ખાસ કરીને જંગલ પેદાશ પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. ત્યારે આ ગામની એક 75 વર્ષની વૃદ્ધ મહિલાએ એવું કામ કરી બતાવ્યું છે કે જેને જોઈને તમામ લોકો અચરજમાં મુકાઈ ગયા છે. જી હા, આ છે ગોબરીબેન વડેરા કે જેમની ઉંમર છે 75 વર્ષ કરતાં પણ વધુ, પણ લાગે છે ખડતલ. દરરોજ જંગલમાં 5-10 કિલોમીટર ચાલતા પશુઓ ચરાવવા જાય છે, તો જંગલ પેદાશો એકત્રિત કરીને રોજગારી પણ મેળવે છે. અને એવી જ રીતે તેમણે ટીમરૂના પાન વીણીને માત્ર 14 દિવસમાં 96,728 રૂપિયાની કમાણી કરી છે અને સરકારે પણ તેમને બિરદાવીને જાહેરમાં ચેક અર્પણ કર્યો છે. જંગલમાં જાય અને ટીમરૂના પાના બાંધી ને લાવી અને વેચ્યા હે, વેચી અને 14 દિવસની અંદર 97,000 સરકારે ચેક આપ્યો હોય અને ઉંમર થઈ ગઈ તો બી પણ અમને ગર્વ હે કે માજે એટલું કામ કર્યું. આમ તો આ ગોબરીબેન વડેરાનો પરિવાર 8 સભ્યોનો છે અને તમામ લોકો છૂટક મજૂરી કે જંગલ પેદાશો એકત્રિત કરીને રોજગારી મેળવે છે. થોડા મહિના પહેલા ટીમરૂના પાનની સીઝન હતી ત્યારે આ મહિલાઓ એકલા હાથે ટીમરૂના પાન એકત્રિત કરીને વેચ્યા હતા. આમ તો એમનું વર્ષોથી કાચું મકાન છે અને એ પણ નળિયાવાળું, પરંતુ આ કમાણીથી આ ગોબરીબેન તેમના પરિવારજનોને નવું મકાન પણ બનાવી શકે છે. આમ તો હાલમાં પણ કોઈ 14 દિવસમાં આટલી અધધ કમાણી ન કરી શકે, પણ આ વૃદ્ધ મહિલાએ કરેલ કામગીરીને જોઈને આસપાસના યુવાઓ પણ અચરજ પામ્યા છે અને તેમની શક્તિ જોઈને તેમની સાથે કામ કરવા લાગ્યા છે. આ જોઈને સરકારે પણ જાહેરમાં તેમનું સન્માન કરીને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને હસ્તે ચેક અર્પણ કર્યો છે. આ પોનો બોતે સાહેબ, તે અત્રે મજૂરી કરતે સરકારે મને મદદ આપે છે, મને સારું લાગે છે સાહેબ. એ મજૂરી સાહેબ મેં પોનો બોતે એ મગરા માઈનો વેણી વેણી લાવીને બેઠી બેઠી બોતે હતી. આમ તો અનેક લોકો દિવસ રાત કાળી મજૂરી કરીને પણ આટલા રૂપિયા ભેગા નથી કરી શકતા, પરંતુ આ માજીએ કરી બતાવ્યું છે. 14 દિવસમાં અધધ રકમ મેળવતા પરિજનોમાં પણ ખુશીનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે. વિમલ પટેલ, NS ગુજરાત ન્યૂઝ, વિજયનગર.